नमस्कार वाला विद्यार्थी मित्रों, आपने यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों नु फरी हार्दिक स्वागत छे। धोरण 6 विषय गुजराती द्वितीय सत्र स्व अध्ययन पोथी में चैप्टर नंबर 16 मातृ हृदय। आज आप दरेक प्रश्नों विस्तारपूर्वक जवाब अहीं अभ्यास करवाना छे। जो मित्रों तमे चेनल में नवा होय अने चेनल ने सब्सक्राइब करवानी बाकी होय तो सौ प्रथम चेनल ने सब्सक्राइब करी बेल आइकन पर क्लिक करी देजो, जेथी करी नवा वीडियो सोल्यूशन अपलोड थाय तो तरत ज तमने तेनी नोटिफिकेशन मळी जाय। जो मित्रों तमारे आ वीडियो नी पीडीएफ जोईती होय तो नीचे डिस्क्रिप्शन में लिंक आपी छे, त्यांथी तमे पीडीएफ मेळवी शको छो। अने जो वीडियो पसंद आवे तो वधुमां वधु लाइक कॉमेंट शेर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। प्रश्न नंबर 1, लीटी दोरेल शब्द माटे કૌંસમાંથી યોગ્ય શબ્દ સમૂહ લખો। અડધી ઉંમરે પહોંચેલું, ગુસ્સામાં પાડેલી બૂમ, ઢોર ઉછેર કરતી જાતિનો માણસ, લાકડાના નાના નાના ટુકડા, ભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ, કાંટાવાળા વૃક્ષોની ગીચ જાડી। ચાલો એક, પાછળ ઘુરકાટ કરતી સિંહણ। શું પરીક્ષા આવવાથી તમે ડરી રહ્યા છો? તો ડરવાનું બંધ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે કાઉન્ટડાઉન એજ્યુકેશનમાં, જ્યાં તમને મળે છે દરેક પરીક્ષા લક્ષી વિડીયો અને પીડીએફ, એ પણ તદ્દન ફ્રી। સૌ પ્રથમ પ્લે સ્ટોર પર જઈ કાઉન્ટડાઉન એજ્યુકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાં તમને દરેક પરીક્ષા લક્ષી ફોલ્ડર્સ આપેલા છે, જેમ કે નિદાન કસોટી, એકમ કસોટી, બ્રિજ કોર્સ, ઘરે શીખીએ, પ્રથમ પરીક્ષા અને બીજી ઘણી બધી પરીક્ષાઓ લક્ષી ફોલ્ડર્સ। તમે કોઈ પણ પરીક્ષા લક્ષી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને ધોરણ દેખાશે, એ ધોરણ પર ક્લિક કરશો એટલે તમને જે મહિનાની પરીક્ષા છે એ પરીક્ષાના ફોલ્ડર દેખાશે, એમના પર ક્લિક કરશો એટલે તમને ત્યાં મિત્રો વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાંથી તમે મટીરિયલ એટલે કે પીડીએફ પણ મેળવી શકો છો। તો રાહ કોની જોઈ રહ્યા છો મિત્રો? આજે જ ડાઉનલોડ કરો કાઉન્ટડાઉન એજ્યુકેશન। સિંહણ સાવ નજીક આવી ગઈ હતી તો જવાબ આવશે ગુસ્સામાં પાડેલી બૂમ। બે, કરમના દાધિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેસ, તો ભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું નામ। ત્રણ, આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકળી, તો જવાબ આવશે અડધી ઉંમરે પહોંચેલું। ચાર, સવાર પડે માલધારીઓ ઢોર ચરાવવા ઉપડી જાય, તો જવાબ આવશે ઢોર ઉછેર કરતી જાતિનો માણસ। પ્રશ્ન નંબર 2, લીટી દોરેલા શબ્દની જગ્યાએ યોગ્ય રૂઢિ પ્રયોગ વાપરી વાક્યને ફરીથી લખો। દિલનો ટૂંકો હોવું, જીવ તાળવે ચોટવો, ચોકી ઊઠવું, જીવ અડધો થઈ જવો, ઉદાહરણ તરીકે બાળકને ગલુડિયું જોવાની મજા પડી, તો બાળકને ગલુડિયું જોવામાં રસ પડ્યો। એક, સિંહણની ડણક સાંભળી માલધારી સ્ત્રી ચમકી ગઈ, તો સિંહણની ડણક સાંભળી માલધારી સ્ત્રી ચોકી ઊઠી। બે, માનો જીવ જાણે હંમેશા જશે એવી સ્થિતિ થઈ, તો માનો જીવ તાળવે ચોટ્યો। ત્રણ, પોતાના બાળકની યાદ આવતા માતા ચિંતાથી વિહળ થઈ, તો પોતાના બાળકની યાદ આવતા માતાનો જીવ અડધો થઈ ગયો। ચાર, માતાને બાળક ખૂબ વાળું હોય છે, તો માતાને બાળક દિલનો ટુકડો હોય છે। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન નંબર 3, આપેલા શબ્દો સાથે સંબંધિત ત્રણ ત્રણ શબ્દો લખો। માલધારી, ઢોર, ચારું, નેશ, એ જ રીતે સિંહ છે તો ગુફા, ગર્જના અને પંજા। બે, પર્વત તો ઊંચો, ગિરનાર અને ઉડન ખટોલા। ત્રણ, માતા તો પ્રેમ, લાડ, માતૃત્વ। ચાર, સવાર, પરોઢ, સૂર્ય, લાલસ। પાંચ, પ્રાણી, હિંસક, જંગલ અને શિકાર। પ્રશ્ન નંબર 4, પ્રશ્નોના ઉત્તર લખો। એક, તમને જંગલમાં જવા મળે તો। અમને જંગલમાં જવા મળે તો અમે પ્રાણીઓના ફોટા પાડીએ, તેઓ શું કરે છે તે જાણીએ અને તેમના વિશે લખેલી નોટિસ પરથી તેમની જાતિ વિશે જાણી શકીએ છીએ। બે, સિંહણે બાળક પર કેમ હુમલો નહીં કર્યો હોય? સિંહણને પોતાના બાળકની ચિંતા હતી, તે પોતે એક માં હતી, તેને તેની સામેની માતાની સમજ હશે એટલે તેણે બાળક પર હુમલો કર્યો નહીં। ત્રણ, તમને કયા પ્રાણીનું બચ્ચું રમાડવું ગમે અને શા માટે? મને બિલાડીનું બચ્ચું રમાડવું ગમે, કારણ કે તે મસ્ત રૂવાટીવાળું હોય છે, મારી સાથે રમત પણ રમે છે। પ્રશ્ન નંબર 5,
આપેલા વાક્યોનો સમાન અર્થ ધરાવતા વાક્યો એકમમાંથી શોધીને લખો. એક, સવાર પડે માલધારીઓ પોતાના ઢોર ચરાવવા નીકળી પડે છે. પ્રાગટે ફૂટે માલધારીઓ બેહું અને બીજા માલને લઈ ચરાવવાને ઉપડી જાય છે. બે, નવા મિત્ર સાથે ભોળું બાળક કાળી ભાષામાં વાત કરતું હતું. પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો નેશ ભણી જવા લાગ્યો. ત્રણ, તેને પોતાની સાથે આવેલું બાળક યાદ આવ્યું. તેને પોતાની સાથે આવેલું બાળક ઓસાણ આવ્યું. ચાર, માલધારી બાળકે સિંહના બચ્ચાને હાથમાંથી મૂકી દીધું તો માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું. પાંચ, તેમના શરીર ભલે જુદા હતા પણ બાળક પ્રત્યેની મમતા તો સરખી જ હતી. તેમના ખોળિયા જુદા જુદા હતા પરંતુ શિશુ પ્રત્યેની મમતા પ્રેમમાં કશો જ ભેદ નથી. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન નંબર 6, અને હું સિંહની ઝપટમાંથી બચી ગયો એ છેલ્લું વાક્ય બને તેવી નાનકડી વાર્તા લખો. એક વાર અમારી શાળા કાંકરિયાનો પ્રવાસ રાખ્યો હતો. અમે બધા પ્રાણીઓ જોતા જોતા મસ્તી કરતા જતા હતા ત્યાં અચાનક મારો પગ લપસાઈ જાય છે. હું સિંહ પૂરેલા પાંજરામાં જઈ પડું છું. મારો જીવ અધ્ધર થઈ જાય છે. સિંહ ઊંઘ્યો હોય છે. બધા લોકો હાહાકાર થઈ જાય છે. તરત જ સિંહના ટ્રેનરોને બોલાવવામાં આવે છે. એ લોકો આવે છે અને હું સિંહની ઝપટમાંથી બચી ગયો. પ્રશ્ન નંબર 7, યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક, પેલા બાળકે તેને ખાલી જગ્યા ગોદમાં તેડી લીધું તો ત્રણ ઓપ્શન આપેલા છે જેમાંથી જવાબ આવશે બ, વહાલપૂર્વક. બે, તેઓ ખાલી જગ્યા દુઃખ વેઠે તો જવાબ આવશે હસતા હસતા. ક, ત્રણ, ચુનીલાલ ખલીજિયા કુટુંબને આધારરૂપ પણ બન્યા તો જવાબ આવશે બ, ભણતા ભણતા. ચાર, માજી ખાલી જગ્યા વાત કરતા હતા તો જવાબ આવશે અ, હાંફતા હાંફતા. પાંચ, મયુર ખાલી જગ્યાથી દોડીને આવ્યો તો જવાબ આવશે બ, ઝડપથી. છ, રાધાએ ખાલી મોટેથી બૂમ પાડી તો જવાબ આવશે ક, મોટેથી. પ્રશ્ન નંબર 8, ઉદાહરણ મુજબના તળપદા શબ્દો એકમમાંથી શોધી તેમનો અર્થ લખો. ઉદાહરણ તરીકે બે હું એટલે કે ભેંસો, તો બેખડ એટલે થશે કરાડ, ઓસાણ એટલે થશે યાદ, આધેડ એટલે કે અડધી ઉંમરે પહોંચાયેલું, રેઢું તો એમનું થશે રખડતું, અને ખોળિયું તો એમનું થશે શરીર. જો મિત્રો તમે આવા જ વિડીયો સોલ્યુશન મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયો માટે થોડી વેઇટ કરો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. થેન્ક યુ.